જૂનાગઢમાં અનુસૂચિત જાતિના પ્રમુખ રાજભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીને મારવા બાબત અને અપહરણ કરવા બાબત ગણેશ ગોંડલ, કે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સન છે, અને ગીતાબા જાડેજા કે જે અત્યારના ધારાસભ્ય છે એમના સન, એટલે કે ગણેશ ગોંડલ જે વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, એમને છે અત્યારે જેલમાં પકડી લેવામાં આવ્યા છે. અને ત્યારે આજે દલિત સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી રેલી યાત્રાનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. અને જે રેલી યાત્રા છે અત્યારે ઘણા બધા ઇલાકાઓમાંથી પસાર થઈને ગોંડલ સુધી પહોંચશે અને ગોંડલમાં મહાસંમેલન થવાનું છે, જેના વિશે પણ આજે ચર્ચા કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ ગામ સહિત 84 પણ વધુ ગોંડલના આજુબાજુના જે ગામ છે એ બંધ પાડવામાં આવ્યું છે. અને એ બાબતે એપીએમસીના ચેરમેન છે એમણે શું કહ્યું આ બાબતે, ચલો સાંભળીએ. પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય, અમારી તમામ ગોંડલની મા બેન દીકરીઓ આવી જાય, ગોંડલના તમામ વડીલો આવી જાય, બધા એક સાથે નક્કી કર્યું છે કે જયારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો એને ચલાવી નહીં લઈ. એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે. નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના, એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય, ગરીબમાં માણસનું ઝૂંપડું હોય કે મોટાનો મેલ હોય, કોઈ ઘર એવું નથી જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય. આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે. એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે. મારે તમને આજે એવી વાતનો ઘટનાનો સાક્ષી હતો, એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું. ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની, વરઘોડો નીકળવાનો ત્યારથી ચડવાની તૈયારી હતી, ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા. એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભર્યા. બેનને પૂછ્યું શું પ્રશ્ન થયું. બેન કહેતા હું ગરીબ છું, મારી એક ને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી. ત્યારે ગણેશભાઈએ ખુલ્લે ખુલ્લું પોતે ઘોડા ઉપર ચડવાનું, પોતે વરરાજા હતા, એક કલાક લેટ કરી અને બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી. આવા આવા સેવાના કામ કરે છે. ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ છે કે અમારો ગણેશ છે.